મહેસાણામાં જૂની મામલતદાર કચેરીમાંથી મતપેટી ચોરીનો મામલો, જેમાં કલેક્ટરે પ્રાંત અધિકારી પાસે તપાસ અહેવાલ માંગ્યો છે. કલેક્ટરે 24 કલાકમાં તપાસ અહેવાલ માંગ્યો છે. તો ગ્રામ્ય મામલતદારે આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 4.5 વર્ષમાં મતપેટીઓની થઈ રહી હતી ચોરી, તો 944માંથી 484 મતપેટીની ચોરી થઈ. 944 મતપેટીમાંથી 460 મતપેટી જ ઉપલબ્ધ છે. વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કમલેશ પાસેથી. કમલેશ, છેલ્લા ઘણા સમયથી આ રીતે મતપેટીની ચોરી થઈ રહી છે, શા કારણે અને આ આખી ઘટના છેક અત્યારે ધ્યાને આવી, શું વધુ માહિતી? ચૂંટણી દરમિયાન જે ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ જે મતપેટીઓ ત્યારે સંગ્રહવા માટે રાખવામાં આવે છે, આ તમામ મતપેટી મહેસાણાની જૂની મામલતદાર કચેરીમાં રાખવામાં આવી હતી અને 4 વર્ષથી વધુ સમયથી અહીં જે મતપેટી રાખવામાં આવી છે તેની ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. હાલમાં 450 કરતા વધુ મતપેટીની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ 4 વર્ષથી જે ટુકડે ટુકડે ચોરી થતી હતી અને હવે છેક મોડે મોડે 4 વર્ષ બાદ આ ઘટનાની ખબર પડી છે, ત્યારે વહીવટીતંત્રએ પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને જવાબદાર જે વ્યક્તિઓ છે કે જેની જવાબદારી હતી આ મતપેટીઓ સાચવવાની તેને ખુલાસો કરવા તાકીદ કરતી નોટિસ પણ અપાઈ છે. સાથે સાથે સમગ્ર તપાસ જે એસટીએમ છે મહેસાણાના તેમના દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે સમગ્ર ઘટનાનો અહેવાલ સુપ્રત કરવામાં આવે કે આખરે ચોરી કયા સંજોગોમાં થતી હતી અને આટલે મોડે મોડે કેમ ખબર પડી તે બાબતનો ખુલાસો કરવા પણ તાકીદ કરવામાં આવી છે. જી 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 આભાર કમલેશ માહિતી આપવા બદલ.